કોરોનાનું સંક્રમણ વધતા જામનગરની જીજી હોસ્પિટલમાં સ્થાનિક તેમજ અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા અહમ યુવા ગ્રુપના સહયોગથી મેડિકલ કોલેજ પાસે કોરોના દર્દી અને તેમના પરિવાર માટે વિનામૂલ્ય ફ્રૂટ અને પાણીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું. કોરોનાનું સંક્રમણ વધતા જામનગરની જીજી હોસ્પિટલમાં સ્થાનિક તેમજ અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા અને અહમ યુવા ગ્રુપના સહયોગથી મેડિકલ કોલેજ પાસે કોરોના દર્દી અને તેના પરિવાર માટે વિનામૂલ્ય ફ્રૂટ અને પાણીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે સાથે દિવસે ને દિવસે જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ તેના સંબંધીઓ આવી રહ્યા છે. મહામારીના કારણે ફ્રૂટના ભાવમાં પણ લૂંટ ચલાવવામાં આવી રહી છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓના સંબંધીઓની જરૂર મળે તે હેતુસર રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ સાહેબની પ્રેરણા અને વિદેશના દાતાના સહયોગથી જામનગરના અરહમ સેવા ગ્રુપના સેવકો ફ્રૂટ અને પાણીની બોટલનું વિનામૂલ્ય વિતરણ કરી રહ્યા છે. દરરોજનું 200 કિલો જેટલું ફ્રૂટ મિનરલ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી આ કામ શરૂ છે. દરરોજ લગભગ 75,000 જેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. લોકો પણ આ સેવાકીય કાર્યને બિરદાવી રહ્યા છે. ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આ અમે કાર્ય અઠવાડિયાથી ચાલુ કરેલું છે. તમે જાણો છો કે અત્યારે આ જામનગરની જીજી હોસ્પિટલમાં જામનગર ઉપરાંત આજુબાજુના જિલ્લાઓમાંથી ખૂબ જ પેશન્ટ આવે છે અને એ લોકોને ખ્યાલ પણ નથી હોતો કે ફ્રૂટ ક્યાં મળે છે કે બીજું જમવાનું ક્યાં મળે છે. તો ગુરુદેવે અમને પ્રેરણા કરી કે તમે ફ્રૂટ્સ અને પાણીની સેવા અહીંયા ચાલુ કરો. તો અહીંયા તદ્દન ફ્રી આપણે આપીએ છીએ અને જેને જોઈએ એટલું પોતાની રીતે લઈ લેવાનું છે. ફ્રૂટની અંદર અમારી પાસે એપલ, મોસંબી અને સંતરા અને પાણી અને છાશ આ 4-5 વસ્તુ અમે રાખેલી છે, જે ભાવિકો પોતપોતાની રીતે આવી અને પોતપોતાની રીતે જ લઈ લે છે. અમારા ફ્રૂટના દાતા કમલાબેન મણિબેન મણિલાલ શાહ અમેરિકાથી આ એના દાતા છે, જે ટોટલી ફ્રૂટની સેવા એ લોકો આપી રહ્યા છે. બાકી તમે જોઈ જ રહ્યા છો, બધા ભાવિક પોતપોતાની રીતે લઈ જાય છે અને ખૂબ એ લોકોને સાતા રહે છે. જય ગુરુદેવ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ રાષ્ટ્રસંત, એમના અતુલ કૃપાથીને પ્રેરણાથી અમે આ ફ્રી ફ્રૂટ સેવા અને પરમ જળ સેવા ફ્રી એ પણ અમે ચાલુ કર્યું છે. 80 વીક થઈ ગયો આને. અને આપણે અત્યારે બહારગામથી જીજી હોસ્પિટલમાં આ કેમ્પ છે. જીજી હોસ્પિટલમાં બહારગામથી કેટલાય અત્યારે દર્દીઓ આવે છે. એમના સગાવાલા બિચારાને કંઈ ખ્યાલ નથી હોતો ક્યાં ફ્રૂટ નોંધવું હોય છે. એટલે તે જીજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ અમે આ કેમ્પ કરેલ છે, જેથી કરીને એ લોકોને અહીંથી જ મળી જાય, ક્યાંય બહાર ગોતવા ન જવું પડે. જ્યારે અત્યારે ફ્રૂટના ભાવ અતિશય વધી ગયા છે, એના હિસાબે અહીં આપણે ફ્રી કેમ્પ ગુરુદેવની આ પ્રેરણાથી અમે ચાલુ કર્યું છે. આપ લઈ રહ્યા છો, બધા ફ્રૂટ લઈ રહ્યા છે અત્યારે ફ્રી. જેને જેટલું જોતું હોય પોતાના હાથે જ લઈ જાય છે. અને પાણીની બોટલ, કારણ કે તડકા એટલા પડી રહ્યા છે અત્યારે અસહ્ય, અને છાશ પણ સાથે ચાલુ છે. જે બીજા ભાવિકો છે, જે દાતા આવે છે, એ લોકો પણ સાથે સાથે એ લોકો જોવે છે અને એને પ્રેરણા મળે છે. એ લોકો પોતે અનુદાન આપી જાય છે, કોઈ રૂપિયા આપી જાય છે, કોઈ પોતાની રીતે પાણી આપી જાય છે, કોઈ ફ્રૂટ આપી જાય છે. અને એક બીજા ગુરુભક્ત છે, તે ડેઇલીના 100 નારિયેલ અહીંયા આપી જાય છે અને પાણી આપી જાય છે. ટોટલ પેશન્ટ માટે ફ્રી ઓફ છે, નારિયેલ ટોટલી ફ્રી ઓફ છે, આ ફ્રૂટ પણ ફ્રી ઓફ છે. ઉપરાંત અમારે ગુરુદેવના બીજા કેટલાય આવા સેવાના કાર્ય ચાલુ છે. ચાંદી બજારમાં પારસધામ જ્યાં ચેતુભાઈ પ્રમુખ છે, તેમને એજા હેઠળ અત્યારે 35 રૂપિયા પર પીસ નારિયેલ, જે નારિયેલ અત્યારે બજારમાં 80-100 રૂપિયા વેચાઈ છે, ત્યાંથી 35 રૂપિયામાં અપાઈ છે. અને આ સમજ સમાજ માટે, કોઈ એવું નથી કે જૈન સમાજ પૂરતું છે. હર્ષલ ખંજડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર.